નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ ન્યૂઝ અને હું છું હસમુખ. સમાચારની શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. યાત્રાધામ અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડા. પાટણ ભાજપ દ્વારા પદયાત્રિકો માટે સીધે હેમ સેવા કેમ્પ શરૂ કરાયો. દેશભરમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવારમાંથી એક ગણાતા મોહરમની ઉજવણી બનાસકાંઠાથી રાજ્યભરમાં મોહરમ પર્વ નિમિત્તે નીકળ્યા પરંપરાગત તાજિયા જુલુસ. પાટણના સાતલપુર ચાલકા સોલર પાવર પ્લાન્ટની કેન્ટીનમાં મળી આવ્યો દારૂ. કેન્ટીનમાંથી વિદેશ દારૂની 7 બોટલ મળતા પોલીસે હાથ ધરી તપાસ. ડીસાના એસઆર પેટ્રોલ પંપ પર થતી ગેરરીતિ રોકવાની માંગ સાથે રદાર કલેક્ટરને કરી રજૂઆત. પેટ્રોલ પંપ પર ગેરરીતિ કરતા ઈસમુ સામે કાર્યવાહીની માંગ. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સૌપ્રથમ વાત કરીએ ભાદરવી પૂનમના પરંપરાગત મેળાની. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા શક્તિપીઠ અંબાજીમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલું 51 શક્તિપીઠ પૈકીનું આજે શક્તિપીઠ તરીકે જગવિખ્યાત ધામ છે. અંબાજી મંદિર પર 358 શ્રવણ કળશ લાગેલા હોય આ મંદિર ગોલ્ડન શક્તિપીઠ તરીકે પણ જગવિખ્યાત બન્યું છે. અંબાજીમાં ભાદરવી મહાકુંભના ત્રીજા દિવસે અંબાજી તરફ આવતા માર્ગો પર સેવા કેમ્પવાળા આયોજકો તરફથી કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે પાટણ ભાજપ તરફથી સિદ્ધ હેમ સેવા કેમ્પનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ તરફથી કરવામાં આવ્યું અને ભક્તોને સેવ અને ખમણ પીરસાયું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, મહેસાણા પૂર્વ સાંસદ જીવભાઈ પટેલ અને પાટણના પૂર્વ એમએલએ રણછોડ દેસાઈ તરફથી અંબાજી અને દાતા વચ્ચે છેલ્લા 11 વર્ષથી સિદ્ધ હેમ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં અંબાજી આવતા તમામ માઈ ભક્તોને ખમણ અને સેવ આપવામાં આવે છે. છેલ્લા 11 વર્ષથી અહીં ભક્તો ખમણ ખાય છે. મેળા દરમિયાન 15 ટન ખમણ ભક્તો માટે અહીં દર ભાદરવી પૂનમ મેળા માટે મનાવાય છે. આ કેમ્પે 10 વર્ષ પૂરા કરી 11મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અહીં આવતા ભક્તોને 24 કલાક ગરમા ગરમ ખમણ આપવામાં આવે છે. ઘણા વર્ષો 10 વર્ષથી કરવામાં આવે છે. આ વખતે પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી જેમણે આજે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આ કામ યાત્રિકોના ભાવ અને પ્રેમપૂર્વક જે કરી રહ્યા છે એ બધાને ખૂબ શુભકામનાઓ પાઠવી. દેશભરમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંથી એક ગણાતા એવા મોહરમની આજે ઉજવણી થઈ. મોહરમ એક ઇસ્લામિક મહિનો અને આજના દિવસથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. મોહરમ ઇસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત છે, પરંતુ સાથે સાથે તેના 10મા દિવસે હઝરત ઇમામ હુસેની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે. તો કેટલાક સ્થળો પર 10મા મોહરમ પર રોજા રાખવાની પણ પરંપરા છે. માન્યતા મુજબ 10મા મોહરમના દિવસે જ ઇસ્લામ રક્ષા માટે હઝરત ઇમામ હુસેને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, જેને લઈ આજે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિત રાજ્યભરમાં મોહરમને નિમિત્તે તાજિયા જુલુસ પરંપરાગત નીકળ્યા હતા. ત્યારે થરાદ ખાતે ગઈ રાત્રે કાજીવાસથી મોચી બજાર, વજીરવાસ અને મહાવીર ચોકમાં તાજિયા રોકાયા હતા અને મુસ્લિમ બિરાદરોએ હેરતઅંગેજ વિવિધ કર્તવ્યો પણ રજૂ કર્યા હતા. મહાવીર ચોકથી બપોરે 2 વાગે તાજિયા જુલુસનું પ્રસ્થાન થયું, જે તાજિયા જુલુસે કાજીવાસ, જૂનાગઢ બજાર, થાણાશેરી પાસે રોકાણ કર્યું, જ્યાં તાજિયાને ઠંડા કરવામાં આવ્યા. આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રમુખ આઝીભાઈ પઠાણ, મોહરમ કમિટીના આઝીભાઈ શેખ સહિત રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, કોંગ્રેસ પ્રમુખ આબાભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ મોહરમને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના સાતરપુર તાલુકામાં આવેલ ચારણકા સોલર પાવર પ્લાન્ટમાં આવેલી કેન્ટીનમાંથી વિદેશી દારૂની 7 જેટલી બોટલ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પાવર પ્લાન્ટમાં જીપીસીએલ ઓફિસની બાજુમાં આવેલી કેન્ટીનમાં સાંતલપુર પીએસઆઈ આરબી વડિયાને બાતમી મળતા તેઓએ આંચીથી તપાસ કરી અને જે તપાસ દરમિયાન કેન્ટીનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 7 જેટલી બોટલો મળી આવી, જેથી પોલીસે કેન્ટીન ધારક રત્નારામની અટકાયત કરી સાથે દારૂની બોટલો પણ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જો કે મહત્વપૂર્ણ બાબતો એ છે કે કેન્ટીન ધારકે પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત પણ કરી હતી. ત્યારે વિશ્વના સૌથી મોટા સોલર પાવર પ્લાન્ટની કેન્ટીનમાંથી દારૂ મળી આવવાની બાબત મોટી ઘટના કહી શકાય. ગુજરાતનો સૌથી મોટો મેળો અંબાજી ખાતે વિધિવત રીતે પ્રારંભ થયો છે. આ મેળામાં 30 લાખથી પણ વધુ યાત્રાળુઓ આવવાની સંભાવના છે.
ત્યારે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા માય ભક્તોને કોઈ અગવડ ના પડે તે માટે વિધિવત રીતે વિશેષ સગવડો સાથેનો કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સંસ્થા વર્ષોથી લોકોની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સેવા કરે છે. સૌ પ્રથમ માતાજીની આરતી ઉતારી માય ભક્તો માટે કેમ્પને ખુલ્લો મુકાયો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને આરતીનો લાભ લીધો. જોકે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર છેલ્લા 31 વર્ષથી પદયાત્રિકોની સેવા કરી રહ્યું છે. આ વિસામો કેમ્પ સૌથી જૂનો અને જાણીતો કેમ્પ છે. લાખોની સંખ્યામાં માય ભક્તો આ કેમ્પનો લાભ લે છે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા પદયાત્રિકો માટે માનો પ્રસાદ, ચા, નાસ્તો તથા આરામની વિશેષ સગવડ પણ આપવામાં આવે છે. લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા આરામ માટે દેશી ખાટલાની પણ વિશેષ સગવડ કરાઈ છે. ડીસાના એડવોકેટ અને અરજદાર પ્રકાશ સોલંકીએ ડીસામાં માર્કેટ યાર્ડની સામે આવેલ એસઆર પેટ્રોલ પંપ પર થતી ગેરરીતિ રોકવા અને ગેરરીતિ કરતા ઇસમો સામે તથા પેટ્રોલ પંપના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે અને આ મામલે તેમણે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરી છે. અરદાનું માનીએ તો ગત 7 ઓગસ્ટ અને બપોરે 2 કલાકની આસપાસ તેઓ એસઆર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા, જ્યાં તેમણે પેટ્રોલ પંપના માણસને 220 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા જણાવ્યું. પેટ્રોલ ભરાતું હતું તે દરમિયાન પેટ્રોલ ભરવાનું નોઝલ વારે ઘડીએ પાઇપમાં એર આવે એ રીતે 3 થી 4 વાર પેટ્રોલ પંપના કર્મીએ નોઝલ દબાવ્યું હતું. જેથી અરજદારે પેટ્રોલ ભરતા માણસને કહેલ કે વારે ઘડીએ નોઝલ દબાવવાથી એર આવશે અને ઓછું પેટ્રોલ આવશે, જેથી પેટ્રોલ ભરતો ઈસમ કયા કુશ્કિરાઈ ગયો અને કહેવા લાગ્યો કે કોઈ પેટ્રોલ ઓછું આવતું નથી, અહીંથી પેટ્રોલ ભરાવીને નીકળી જા, નહીં તો સ્ટાફના માણસો ભેગા થઈને મારશો તેવી ધમકી આપ્યાનો પણ અરજદારે આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે મેમ્પના મેનેજરને વાત કરતા પણ મેનેજરે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં, જેને લઈ અરજદારે પોલીસ વડા અને કલેક્ટરની રજૂઆત કરી છે અને પેટ્રોલ પંપ થતી ગેરરીતિ રોકવા અને ગેરરીતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. હું 7/8/2018 રોજ બપોરના ટાઈમે 2:10 સમયે સોમનાથ પાસે આવેલો એસઆર પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા ગયેલો એટલે ત્યાં પેટ્રોલ ભરાવવાનું 220નું પેટ્રોલ ભરવાનું કહેતા એ લોકોએ પેટ્રોલ ભરવા માટે નોઝલ ચાલુ કરેલી. ત્યારે મેં એમને કહેલું કે 220 રૂપિયા સેટ કરી અને નાખો. એટલે એ લોકો 220 રૂપિયા સેટ કરી અને જ્યારે પેટ્રોલ નાખતા હતા ત્યારે વારે ઘડી નોઝલનો હાથ દબાવી અને એર આવે એ રીતે કોશિશ કરતા, એટલે એમને મેં રોક્યા. તમે આ વારે ઘડીએ નોઝલ દબાવશો એના કારણે પેટ્રોલ ઓછું આવશે. એટલે એ લોકો એવું કીધું કે તું જતો રહે છાણો માનો, અહીંથી પેટ્રોલ કોઈ ઓછું નહીં આવે, નહીંતર અહીંયા સ્ટાફના માણસો ભેગા થઈને મારીશું. એવું કહેતા હું મેનેજર સાહેબને મળવા ગયેલો. મેનેજર સાહેબ ત્યાં બેઠેલા હતા, એમને વાત કરેલી આ વાતની. એટલે મેનેજર સાહેબ પાસેથી સંતોષકારક જવાબ ના મળતા હું નીચે ઉતરેલો. ત્યારબાદ તે સ્ટાફના બીજા માણસો આવેલા અને મને કહેલું કે મારું જે એક્ટિવા છે તે એડવોકેટ લખેલું જોયું અને બોલવા લાગેલા કે એડવોકેટ સર શું છું, કશું કરી શકવાનું નથી એવું બોલેલા. ત્યારબાદ એક ભાઈ એવું બોલેલા કે હું ગવાડીનો છું, તાતી જે થાય કરી લીજે. હું ત્યાં તે દિવસે સામા મને જતો રહેલો, પણ સતત જતો હતો એ ટાઈમે ઉશ્કરાઈ જઈને જેમ તેમ બોલવા લાગેલા, જેથી ના છૂટકે 10/8/2018 જિલ્લા કલેક્ટર સાહેબને અને DSP સાહેબને અરજી આપેલી. અરજી આપ્યા બાદ આજે લગભગ 1 મહિનો અને 10 દિવસ જેવો સમય વીતી ગયો છે. એમને બજીને પણ રજીસ્ટ્રી આવી ગયેલી છે અને સતત આ રજીસ્ટ્રી પણ છે, સત્તા પણ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો ધાનેરા વિવેકાનંદ વિદ્યાલયના NSS વિદ્યાર્થીઓની વાર્ષિક શિબિરનો પ્રારંભ થાવર ખાતે થયો છે. શાળામાં અભ્યાસની સાથે વિદ્યાર્થીઓમાં ઇતર પ્રવૃત્તિઓ પણ વિકસે. વિદ્યાર્થીઓ વિવિધ સમાજ ઉપયોગી કાર્યો થકી સમાજ સેવા કરવા પ્રેરાય તે માટે રાષ્ટ્રીય સેવા યોજના દેશમાં કાર્ય કરે છે, જેમાં વિવેકાનંદ વિદ્યાલય ધાનેરાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ જે રાષ્ટ્રીય સેવા યોજના સાથે સંકળાયેલા છે તેઓની જનજાગૃતિ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય અને યુવા ઉત્કર્ષ માટેની ખાસ વાર્ષિક શિબિર 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધીનું આયોજન થાવર ગામ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે બાળકો યજમાન પ્રાથમિક શાળાની સફાઈ કરી અને બીજા દિવસે વ્યસન મુક્તિ અંગે ધાનેરા બ્રહ્મા કુમારી બહેરો દ્વારા સુંદર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આમ 7 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો જેવા કે મહિલા જાગૃતિ, કન્યા કેળવણી, ગ્રામ સભાએ વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે, જેના પ્રથમ દિવસે ઉદઘાટન પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, રાયમલભાઈ પટેલ, શાળાના આચાર્ય ગોવિંદભાઈ પટેલ, NSSના પ્રોગ્રામ ઓફિસર નરસિંહભાઈ બોકા સહિત શિક્ષકોએ ઉપસ્થિત રહી કેડેટના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. શેઠ શ્રી HK અકોલિયા
વિવેકાનંદ વિદ્યાલય ધાનેરાના ઉપક્રમે એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ શિબિરનું થાવર મુકામે આયોજન કરેલ છે. એમાં તારીખ 16/9/2018 થી 22/9/2018 સુધી 7 દિવસ સુધી અમે થાવર મુકામે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવાના છીએ. એની અંદર સ્વચ્છતા અભિયાન છે, કન્યા કેળવણી, મહિલા જાગૃતિ, વ્યસન મુક્તિ, શોભાયાત્રા, ભીતચિત્રો વગેરે અને સાંસ્કૃતિક પ્રોગ્રામો વગેરે અનેક પ્રકારના કાર્યક્રમો આ ગામની અંદર કરીશું. અને ગામની અંદર અમે ગામ લોકોને એ કાર્યક્રમોની અંદર જાગૃત કરીશું કે સ્વચ્છતાની અંદર હોય તો ઘરની અંદર જે બહારની સફાઈ છે એ પોતે ઘણી વખત વચ્ચે કચરો પડ્યો હોય છે પણ એ લેતા નથી. અમે અને અમારા યુનિટના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા અમે એમને એવું માર્ગદર્શન આપીશું કે એ જાતે સ્વચ્છતાની અંદર જોડાઈ જાય. અમે શેઠ શ્રી એચ કે આકોલિયા વિવેકાનંદ વિદ્યાલયથી ધાનેરાથી આવ્યા છીએ, એનએસએસના વિદ્યાર્થીઓ. અમે અહીં અમારા આચાર્યશ્રી અને નરસિંહ પ્રોગ્રામ ઓફિસર નરસિંહભાઈના માર્ગદર્શક હેઠળ એનએસએસનો કેમ્પ 7 દિવસનો રાખ્યો છે અને તેમાં અમે કાલે સ્વચ્છતા અભિયાન રાખ્યું હતું, આજે વ્યસન મુક્તિનું અને એમ 7 દિવસ અમારા અનેક પ્રોગ્રામો છે, જેમ કે કન્યા કેળવણી, મહિલા જાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા છે અને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા તે માટે અમે પૂરા પ્રયત્નો કરવા આવ્યા છીએ અને લોકોને એ વિશે જાગૃત કરીશું. અમીરગઢ તાલુકાના ખારી ગામની સીમની અડીના આવેલ જંગલ વિસ્તારમાં કેટલાક આદિવાસી લોકો દ્વારા જંગલ વિસ્તારની જમીનમાં વૃક્ષોનો નાશ કરીને ખેતી કરવામાં આવી રહી હતી, જે બાબત અમીરગઢ મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આવી, જેના પગલે વિભાગે અમીરગઢ મામલતદાર, પોલીસ અને એસઆરબીને સાથે રાખીને દબાણ દૂર કર્યા હતા. જે બાબતે દબાણકર્તાઓએ ફોરેસ્ટ વિભાગના રેન્જર સહિતના અધિકારીઓ અને એસઆરબી જવાનો વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશન તેમજ કલેક્ટર કચેરી ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. તો બીજી તરફ ગામના રાજાભાઈ તાયવરે ખારી ગામના આદિવાસીઓ તેમજ અન્ય લોકોને સાથે રાખી જંગલ બચાવવા માટે કલેક્ટર કચેરી અને અમીરગઢ મામલતદાર કચેરી ફોરેસ્ટ વિભાગની કામગીરીની પ્રશંસા કરી અને દબાણકર્તાઓ વિરુદ્ધ જંગલ ખાતા અને જમીનમાં ફરીથી દબાણ ન થાય અને તેમાં જ ખુલ્લી કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમાં સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવા અને જંગલનો નાશ કરતા લોકો સામે કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમીરગઢ મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવે છે કે ભુજે ખારી ગામે જંગલ જમીન આવેલ છે અને જે અમારા સમાજ આદિવાસી ભાઈઓ 10-12 જણા અંદાજે છે, અમને ખૂબ જ ભાંગણ કર્યું છે અને જે જંગલ જમીન પર્યાવરણ કહેવાય અને પર્યાવરણ જે અટકાવવા માટે અમે પાસ ગામના એકી પગે ઊભા છીએ. દરેક સમાજને હેતુથી આપણું પર્યાવરણ બચવું જોઈએ. જંગલ જમીન સરકારે જે બીડું પાડ્યું છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, એ જંગલને આપણે બચાવો, ઉધૃત આપણને સાક્ષી આપે અને જંગલ બસે ત્યારે આપણે દરેક સમાજ પશુપાલન પક્ષીઓને સંતોષપૂર્વક. કોને ભાગ્યો છે જંગલ? મારા ખારી ગામના આદિવાસી ભાઈઓ. બરાબર. તે સરકારશ્રીને મામલતદાર સાહેબને ગમે તે ભોગે દબાણ દૂર કરાવો એ અમારી માંગ છે. ભભરાડી ધામ ગૌશાળા ખાતે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના ગૌ સંચાલકોની મીટિંગ યોજાઈ હતી. ચાલુ વર્ષે નહિવત વરસાદ તથા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે, જેને લઈ ઘાસચારાની મોટી સમસ્યા ઉદભવશે તથા પશુઓનું નિર્વાહ કરવો મુશ્કેલ બનવાની શક્યતા છે. વરસાદ નહિવત તથા ઘાસચારાની તંગી સર્જાશે તેમજ ગાયો માટે ઘાસચારાની તાતી જરૂરિયાત ઊભી થશે તથા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે તો ગૌશાળાઓમાં પશુઓની આવક વધશે, જેને લઈને સંચાલકોએ ચિંતન કર્યું હતું. તેમાં સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે અખિલ ગુજરાત ગૌશાળા સંગઠન બનાવવું તથા નાની નાની ગૌશાળાને સરકારી સહાય મળતી નથી તો સરકાર દ્વારા કાયદામાં સુધારો કરી દરેક ગૌશાળાને સરકારી સહાય મળે તથા ગૌસેવા આયોગનું બજેટ વધારવામાં આવે. તેમાં ચાલુ સાલ વરસાદ નહિવત થવાને કારણે દુષ્કાળની પરિસ્થિતિ વિશે સરકાર પાસે તાત્કાલિક સહાય માંગવી જેવા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ અખિલ ગુજરાત ગૌણ સેવા મંડળના પ્રમુખ તરીકે રામજીભાઈ મજેઠિયાની સર્વાનુમતે વરણી કરાઈ. આ મીટિંગમાં જલારામ ગૌશાળાના ટ્રસ્ટીઓ તેમજ 30 જેટલી ગૌશાળાના સંચાલકો હાજર રહ્યા હતા. 4 માસ પહેલો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમને ખૂબ જ સુંદર સહકાર આપી. ઘાસચારો અને ખાંડના સ્વરૂપે રોકડ વળતર આપી અને ગૌશાળાઓને ખૂબ મદદ કરેલી. એ સમયે મુખ્યમંત્રીશ્રીએ કહેલું કે હું કાયમી ધોરણે ગૌશાળાને મદદ કરવા માટે વિચારી રહ્યો છું. તો એને અનુલક્ષી અને ગૌશાળા આપણી વેરવિખેર હતી. લગભગ ગુજરાતની 700 થી 800 ગૌશાળાઓ છે, પછી ગૌશાળાનું કોઈ નક્કર સંગઠન નહોતું. તો અમે એ તમામ ગૌશાળાનું એક સંગઠન બનાવવા માટે આજે મળેલા અને ખાસ કરીને પાટણ, બનાસકાંઠા અને કચ્છ આ 3 જિલ્લાઓમાં દુષ્કાળના ઓળા ઉતરી ગયા છે. વરસાદની બહુ જ ઘટ રહી છે. ઘાસચારાનો પાક લગભગ નિષ્ફળ ગયો છે. તો આવી વિકટ પરિસ્થિતિમાં અમારું ગૌશાળાનું એક સંગઠન બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. એ નિમિત્તે આ 3 જિલ્લાના પ્રતિનિધિઓને આજે અમે બોલાવેલા છે અને સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓને અમદાવાદ ખાતે ટૂંક સમયમાં બોલાવી. ગયા વર્ષે ખૂબ મુશ્કેલીથી, ખૂબ અછતની પરિસ્થિતિમાં સરકારની ખૂબ સારી સહાયથી અમે ગમે તેમ કરીને ગાયોને નિભાવી શક્યા. કમનસીબી કહો કે અમારી પરીક્ષા કયો સંચાલકોની, આવતા વર્ષે જ્યાં સૌથી વધારે ગાયો છે એવો આપણો આ બેલ્ટ બનાસકાંઠા, પાટણ અને કચ્છ, જ્યાં મેક્સિમમ ગાયો છે, જ્યાં મેક્સિમમ ઘાસચારો થાય છે, એ જ જગ્યા પર આવતા વર્ષે વળી દુષ્કાળના ઓળા ઉતરી રહ્યા એવું લાગે છે. હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે જે પરિસ્થિતિ જોઈ છે ઘાસચારાની અછત, અને જેમ ઘાસચારાની અછત થાય એમ અમારે ત્યાં ગાયની આવક પણ ખૂબ વધારે થાય છે, તો એને પહોંચી વળવા માટે અમે સરકારને ફરી પાછી વિનંતી કરવાના છીએ. આગળ જઈને નાની નાની જે ગૌશાળાઓ છે જેને સરકારી સહાય મળી શકતી નથી, જેની પાસે રજીસ્ટ્રેશન નથી, જેના પેપર વર્ક પૂરા નથી કે જેની રીતે સરકાર એને સહાય આપી શકે, એવી સંસ્થાઓને સહાય આપવા માટે સરકાર એના કાયદામાં પણ બદલ કરે એવી પણ અમે સરકારને વિનંતી કરવાના છીએ. બાબરમાં વર્ષો જૂની પરંપરા મુજબ જિલ્લાની 11 ના રોજ ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ભક્ત મંડળ સહિત વિવિધ વેશભૂષામાં બાળકોના ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો નીકળી, જેમાં બેન્ડના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ખેલૈયાઓ દ્વારા મટકી પણ ફોડવામાં આવી હતી, અને ત્યારબાદ ઠાકોરજીની પરંપરા મુજબ બાબર જૂના વડતળાવે સ્નાન વિધિ કરવામાં આવી. વિવિધ વિસ્તારોમાં થઈ મોડી સાંજે શોભાયાત્રા નિજ મંદિરે પરત આવી, જેમાં સંતો મહંતો સહિત દર્શનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઠાકોરજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. તો આ તરફ આ તાલુકામાં પણ જિલ્લાની 11 ભગવાનને લોટા પાણીએ સ્નાન કરાવવાની વિધિ સંપન્ન કરવામાં આવી. ગામડાઓમાં જળ જિલ્લાની 11 ભગવાન કાળીયા ઠાકરની ધીમામાં શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રા અંતર્ગત ગામના મુખ્ય તળાવમાં શાહી સ્નાન કરવામાં આવ્યું છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ના થતા તળાવ ખાલી હોય ભગવાનને તળાવના ઘાટ ઉપર લોટો ભરી પાણી અને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. તો આ તરફ મોડાસાના જલોદર પાસે પદયાત્રી ભરે ટેમ્પામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અંબાજીથી પરત ફરતા ટેમ્પામાં આગ લાગી હતી. ટેમ્પામાં રાખેલા જનરેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન વડે ટેમ્પામાં સવાર 15 થી વધુ પદયાત્રીઓને ઇજા થઈ, જે તમામ ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જાણવા મળ્યા પ્રમાણે અંબાજીથી ટેમ્પામાં પરત ફરી રહેલા તમામ પદયાત્રીઓ મહીસાગર જિલ્લાના દહેગામડાના વતની છે. તો આ તરફ આગમાં બનાવમાં ટેમ્પામાં રાખેલ અન્ય સામાન બળી ગયો હતો. રાધનપુર તાલુકાના છાણિયાથર અને અમીરા કેનાલો તૂટ્યાની સહાય પણ સુકાઈ નથી. ત્યાં જ તાલુકામાં 3-3 કેનાલોમાં ગાબડા પડતા કેનાલોના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. રાધનપુર પંથકની 7 લીટ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું. આ કેનાલમાં આ પાણી આવતા જાવંત્રી ચલવાડા રોડ નજીકથી કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે ખેડૂતો દોડી આવ્યા અને કેનાલના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયા હોવાના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત નવા વિલોટ નજીકથી પોર જતી વામરોલી અને માનપુરા ડિસ્ટ્રિક્ટ કેનાલો પણ પાણી આવતા તૂટી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. આ કેનાલ તૂટતા પાણી રાયસનભાઈ ઠાકોરના ખેતરમાં ફરી વળતા પાકને મોટું નુકસાન થયું હતું. ત્યારે છાસવારે કેનાલમાં ગાબડા પડતા હોવાથી નર્મદા વિભાગના અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો 7 ગામના લોકોએ નર્મદા કચેરી સામે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલ મોર ડુંગરા ગામે દીપડાના આતંકી ત્રણ પશુઓના મોત ભેડ્યા છે. જી હા, દીપડાના ભય નીચે આ ગામ લોકો ખેતરમાં કરવા લાગી ગયા છે ચોકી. તો સામે વન વિભાગ આ અંગે કોઈ જ પગલાં ભરતું નથી. સાબરકાંઠા જિલ્લો મોટાભાગે અરવલ્લીની ગીરીકંદરાઓથી ઘેરાયેલ છે અને ડુંગરમાં વિવિધ પ્રકારના જંગલી જાનવરો વસવાટ કરે છે. પરંતુ જે ગામ જંગલ કે નદી કિનારે આવેલ હોય ત્યાં જંગલી પ્રાણીઓની અવર જવર વધુ રહે છે તેવું થયું છે હિંમતનગરના મોર ડુંગરા ગામે, કે જ્યાં દરરોજ રાત્રિ દરમિયાન દીપડો આવે છે અને પશુઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દે છે, જેના કારણે ગામમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો આ ગામ લોકોનો આશરો પશુઓ પર જ છે અને તેના દૂધથી જીવન નિર્વાહ કરતા હોય છે, ત્યારે આ દીપડો પશુઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી જાય છે અને જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. અહીંયા અમારા ત્રણ પશુઓના મરણ થયેલ છે. કઈ રીતે? કંઈક એવું હિંસક પ્રાણી આવે છે દીપડા જેવું, તે અહીંયા જાનવરનો 11 વાગે 10 વાગે 10-11ના ગારામાં ઉપરથી હુમલો કરે છે. ઉપરથી ત્રણ પશુનો મરણ થયેલો છે. અમે જંગલ ખાતામાં જોણ બી કરી છે તો હજી સુધી કશું થયું નથી. અમારો પશુપાલનનો ધંધો ચાલે છે. અત્યારે મરી જાય તો અમારે તો 60,000 રૂપિયાની એક ગાય 60-70,000 રૂપિયાનું પશુ આવે છે બરાબર. એના જો અમે જો એને મરણ પામે તો અમારે તો એના ઉપર જ ધંધો છે અત્યારે. તો 60-70,000 રૂપિયા ક્યાંથી લાવવા? આમ તો ગામ લોકોએ વન વિભાગને અનેકવાર જાણ કરી છે, પરંતુ વન વિભાગના પેટનું પાણી પણ હાલતું નથી અને વન વિભાગના પાપે ત્રણ દુધાળા પશુઓના મોત થયા છે તેવા આક્ષેપો પણ ગામ લોકોએ કર્યા હતા. ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાં દીપડો પકડવાની તજવીજ કે પાંજરા પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે ગામ લોકોએ સાથે મળીને દિવસ રાત ખેતરોમાં લાકડી લઈને ચોકી કરવાની શરૂઆત કરી છે. લાકડીઓ સાથે તમામ લોકો ખેતરમાં ચોકી કરે છે અને ફરીવાર કોઈ પશુ પર હુમલો ન થાય તેની ચોકી પણ ગામ લોકો કરી રહ્યા છે. અમારા ગામમાં જંગલી પ્રાણી કોઈક આવે છે, જે દીપડો હોય અથવા વાઘ હોય ખ્યાલ આવ્યો નથી. રાતના ટાઈમે જ્યારે જાનવર આવશે 10-11 વાગે રાતે, એ વખતે લાઇટ હોતી નથી. જે બી વાને જણાવ્યું પણ લાઇટનો કોઈ હજી સ્કોપ આવ્યો નથી અને લાઇટ હોતી નથી. તેમણે કયું પ્રાણી આવ્યું શું કર્યું ખ્યાલ આવતો નથી. એના માટે વન વિભાગને કહેવું છે અમારા અને જે બી વાને બોર્ડને કહેવું છે કે લાઇટ આપો અને વન વિભાગ વાળા જરા ધ્યાન આપવાના આપણે. અને લાઇટ વગર રાતે જોનર આવે છે ને લાઇટો કરી લાઇટ હોતી નહીં માળખામાં. કયું પ્રાણી આવ્યું ઢોરોને જોડે જવા કઈ રીતે જવું એ મારે તકલીફ પડે છે. જી બી વાળાની જી બી વાળા લાઇટ આપતા નથી અને પશુપાલન મારા રાતે કુવા પર ઢોર કુવા પર છે અને એ કુવા પર જે લાઇટ હોતી નથી. પશુ હું આવ્યું કઈ રીતે હું થયું ખ્યાલ આવતો નથી. નોંધનીય છે કે ત્રણ ત્રણ પશુઓના મોત થવા છતાં પણ વન વિભાગ એ ફરક્યું નથી. આ મામલે નિવેદન આપવા માટે પણ આનાકાની વન વિભાગ કરી રહ્યું છે. જો વન વિભાગે એ પાંજરા મૂક્યા હોત તો ચોક્કસપણે પશુઓનો જીવ બચી શક્યો હોત. સમાચારની પળે પળની અપડેટ માટે તમારો લોકમત ન્યૂઝ રજા આપશો. નમસ્કાર.